गुड मॉर्निंग जय माताजी, केम छो बधा? मजामां रहेशो? भगवान माताजी सौने सुखी राखे, मजामां राखे एवी प्रार्थना। तो आजे मैं सवारे 8 वागे जागी गया अने आजे घरनुं कामकाज करवानुं छे, साफ सफाईनुं, अने खेतरमां पाणी पण वळ्युं छे। तो आजे नाना भाई बहेनने मूकवा जाय छे, तो आजे पाणी मारा ज वाळवानुं छे। मित्रो तो बन्या रहो मारी साथे। આપણે પોણી વાળવા આવી ગયા છીએ એરંડામાં, જોઈ શકો છો પાણી ચાલુ જ છે, અડધું પી રહ્યું છે અને અડધું બાકી છે મિત્રો। તો આજે ચારા વાળવાનો અનુભવ લઈ લઈએ, 3-4 વર્ષ પછી આવો મોકો મળ્યો છે મને। તો જો મિત્રો, ગારો પણ બહુ છે અને શેતીનો અનુભવ લેવો જરૂરી છે। તો મિત્રો, ઈંડા અમારા આવા થયા અહીં, જોઈ શકો છો આખી વાડી એરંડાની, પાણી પણ ચાલી રહ્યું છે અમારા નેકમાં। મિત્રો, એ ખેતર પી રહેવા થયું છે એટલે બીજા ખેતરમાં એરંડા પાવા માટે ખાતર લાવ્યું છે, મારા ભગત મહારાજ ખાતર લઈને આવી ગયા છીએ। જુઓ મિત્રો, 8 વીઘાનો નંબર છે, 8 વીઘામાં એરંડા જ વાયેલા છીએ। હવે જ્યારે વાયા ત્યારે તો એવું હતું કે ઈંડા શેડી જાય છે, પણ અત્યારે ભગતની મહેનત અને ભગવાન માતાજીની કૃપાથી જો તમે ઈંડા જોઈ શકો છો મિત્રો, રોજ 8 ઈંડા ખાઈ ગયા પાછો, અને આ એનું પરિણામ છે કે રોજે એરંડા ખાધા હતા એટલે ભગવાને એનાથી ડબલ આલ્યું, તમે જોઈ શકો મિત્રો, સારા એરંડા થયા છે। આ વાડી આવી અને હવે ખાવા બેહું છે, ખાવામાં મિત્રો તમે જુઓ દાળ બનાવી છે અને બાજરીના રોટલા, તો તમારે પણ જમવું હોય તો આવી જાઓ, અને મારા ભગત આવી ગયા છે જમવા માટે, તો ચાલો હવે બપોરનું જમવાનું। મિત્રો તમે જોઈ શકો છો કે પક્ષીઓ પણ રોટલો ખાવા હોય, કોયલા, કાબર, ખિસકોલી, ચકલી, જોઈ શકો છો મિત્રો તમે, કેવા લાગે